દિલના દર્દને મટાડે એવા ડોક્ટર મળતા નથી જિંદગીને સુખી કરે એવા ભાગ્ય બધાને મળતા નથી જીવી રહ્યા છે મોતને વાકે એ બધાને જહેર મળતા નથી જોઈએ એટલા માનવી મળે પણ જોઈએ એવા ક્યાંય જડતા નથી અને પતિ ખાતર સહન કરે એવા સીતા ક્યાંય મળતા નથી પહેલાનો સમય એવો હતો દીકરીયું એવું વિચારતી કે સાસુ સારું મળે તો સારું કારણ કે સાસુની બોલબાલા બોલ બાલા હતી ભાઈ એક સમય એવો હતો સાસુ ની બોલબાલા હતી હવે સાસુ એવું વિચારે છે કે હારી મળે તો અને સાસુ ની માંગણી આમ તમે જો ને તો સાસુની માંગણી બહુ ઊંચી છે આ ભણેલી વો હોવી જોઈએ રૂપાળી હોવી જોઈએ દરેક કામમાં માહિર હોવી જોઈએ હું કહું એમ કરે એવી હોવી જોઈએ હું કઉ એટલું જ પાણી પીવે એવી હોવી જોઈએ આ હાહુ ની છે

ઓલી બાઈ કે મેં કામ સારું કર્યું છે એને તમે નોંધ નથી લીધી કયું હારું કર્યું છે કે તમારા છોકરાને લગ્ન કર્યા ઈ નકર આ ઊભા વાહડાને દેય કોણ અને એ પાછી હું હારી તે ટકી ગઈ કોઈ માથા ભારે આવી હોત ને તો ઠપર પડી જાત હા હું માં આખી રાત વિચાર્યા આ હારી છે ઓ માથા ભારે કેવી હશે એ બે પાછા અમુક અમુક બેન હોય તમે જવો ને તો એને એ ગમે માથા ભર્યા હોય પણ એને એ હારી જ સમજતી હોય એટલે એમાં બાદતા તા એમાં વળી એનો છોકરો બહારથી હાહુ માનો આવી ગયો તો એ છોકરો વળી એનું ને ખીરાણો મારી બાહ ની આમ ઘરીક્યું શું ક્રિયા કર્યું ઓલી બાઈ કે તમારી બાહાવ ખોટે ચા ને ડાળ થાય છે બોલું કે ચા ડાળ થાય છે મારી બસ સા ડાયલ થાય છે ચા ડાળ એટલે હું કમ સમજો નહીં ચા એટલે ચા ગરમ થાય લાલ થાય કે નહીં દાળ ગરમ થાય પીળી થાય કે નહીં લાલ પીળી અમુક ને હાવ આવું જ હાલે બોલો હમણાં ચૂંટણી વાળા ઓલા મત માગવા નીકળ્યા કે ભાઈ અમને મત આપજો અમને મત આપજો તો ગામડે ગામડે કહેતા ને ગામડે એક ડેલી બંધ હતી ખખડાવી બપોરના બે વાગેલા બધા હું તેલા દિવસોના બે ને એક બાયર આવ્યા એ ઘરને હો હોય છે એટલે એ કે ભાઈ બોલો ભાઈ શું છે તમારે એ કહે તમારા સાસુ સસરા એ કેના પક્ષમાં છે અને તમે કેના પક્ષમાં છો એ કે ભાઈ હું હાહુ હાહરાની મને ખબર નથી એ ભાજપમાં છે કોંગ્રેસમાં છે એ મને કઈ ખબર નથી હું કેમાં હું વિરોધ પક્ષમાં અને મારા હાહુ કે ઈ નો થાય મારા હાહારા કે થાય ને એનો છોકરો કે ઈ નો થાય મારું જ હાલે એ ઘરનું સમજતી હતી બોલો ઓલા મત માગવા વાળા હતા આ એક ભાઈ મને હમણાં પૂછતા મને કે પ્રફુલભાઈ આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છે એમાં બધાને મન કે હપ કેવો આવો હપ મન કે બધાયમાં હોય ને તો દેશમાં રામ રાજ આવી જાય મેં કીધું શાંતિ રાય એમાં કોઈને હાહુ નથી હા તારક મહેતા કે ઉલટા શેસમાં તમે જોવો ને એમાં હાહુ જ નથી હાહુ મૂકે પછી શાંતિ રે તો કહેવાય આમ તો આમ જોવા જાવ તો રૂપિયાના અભાવે એક ટકો માણસ દુઃખી છે પણ સમજણના અભાવે નવાણું ટકા માણસ દુઃખી છે ઘણા એમ કહેતા હોય કે રૂપિયા હોય એટલે દુઃખી થઈ જાય નાય રૂપિયા ન હોય તોય માણસ સુખી જીવન જીવતા હોય પણ સમજણ હોવી જોઈએ આપણે કવિએ દુહો નથી કીધું સમજણ વિનાના હાંગલાન મારી પબેડા ખાય શિશોડો ભલે ગાંગરે એનો રહ કુંડીમાં જાય એક છોકરો એના પપ્પાને કે પપ્પા શું છે મારી ટીચર છે ને આમ બહુ હારી છે પણ આળી મારે બહુ એનો બાપો કે ટીચર છે એ મા કહેવાય એને હાળી ને એવું કહેવાય આવી રીતે બોલે હાળી મારે બહુ એમ મારે માં છે તે રહોડામાં એની ઘરવાળી ડાયળ હલાવતી હતી હાથમાં ડોયો એટલે નાખ સુધી અડાડી દીધો કરો સેટિંગ કરો સેટિંગ કરો હજી શેટિંગ કરો એક મા તો છે હજી બીજી બનાવી છે થાય ને એમ સમાધાન ન થાય હા બાધવું તો સમજીને ને આ એક છોકરો એને દાદીમાને પૂછતો તો દાદીમા હું છે બેટા અ પંખો વીજળી થી ફરે હા બેટા વીજળી થી ફરે વીજળી માં તાકાત બહુ કા હા બેટા વીજળી માં બહુ તાકાત પંખો ફેરવે મારી બા કરતાય વધારે તાકાત તાર બા કરતાય વીજળી માં વધારે તાકાત તો એના થી પંખો કેમ નથી ફરતો તઈ દોશી માં કીધું બટા આખા ઘર ને તો ઈ સમસકડીએ સડાયું છે હજી તાર પંખો ફેરવો હશે ઈ ઓ કેવાય છે હું તમને કહું હા હું તો ભૂકા કાઢી નાખેવા હા આમ તમે જોવો ને તો દીકરાની ઓ બ્યુટી પાર્લરમાંથી આવી ને તે હરણ જેવી સિંગડીઓ આમ ઓલી કરેલા આઈબ્રોન છૂટા સ્ટેટ વાળ ઓઠે લાલીન જીન્સનું પેન્ટ ટી શર્ટ ને પહેરીને આમ બારા નીકળ્યા ને તે હા હોય કીધું વહુ ને જોઈને એ ભગવાન હા નવી પેઢીનું શું થાય ઓહુ કે બા મને ખબર છે નવી પેઢીનું શું થાય ક્યાં નહીં શું થાય નવી પેઢીનું બા નવી પેઢી ભણશે ધંધો કરશે નોકરી કરશે પૈસા ભેગા કરશે પછી મા બાપ બનશે દીકરા દીકરીના લગ્ન કરશે અને પછી નિવૃત્ત થઈ જશે પછી તમારી જેમ બેઠા બેઠા એમ બોલશે હે ભગવાન નવી પેઢીનું શું થાય એ સાસુ બનવાનો મોકો મળ્યો ને ભાઈ એ આ સમયમાં ભાગશાળી સવો માટે સમય વર્તે સાવધાન જેવું છે એવું સ્વીકારી લ્યો અને ગાડું હાકો આ અમુક તમે જો હા હું બે ભેગા બ્યુટી પાર્લરમાં માં જાય ને એમને કોઈ દી જિંદગીમાં વાંધો ન આવે આ તકલીફ ક્યાં છે હાહુ હું તૈયાર થાવ થવામાં શરમ આવે છે અને વહુ તૈયાર થઈને બેઠા હાહુ હું તૈયાર થવું એટલે બે બાધે છે હાહુ તૈયાર થાય થાયક પાંચ જણા કે આવું મરે તમને આ શોભે મૂળ ઈ નડે બાકી બે તૈયાર થાય ને બ્યુટી પાર્લર માં તો એને કઈ વાંધો જ ન આવે કોઈ હા અને અમુક ઘરે આપણે તો હા તૈયાર થઈને બેઠા હોય આપણે ઘડી તો નક્કી નો કરી કે આમાં હાહુ કોણ છે ને વહુ કોણ એવા બ્યુટી પાર્લર માં હાહુ એ કડશલ્યું ભંગાવી નાખ્યું એવા હાહુ તમને કહું કાળપ મેલે કેજ પણ કળપ મેલે નહીં વણસી જાય વેસ તો હયું ઈહોરા કરે સાસુ બે બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવ્યા ને તો બાબા મું તે બાબા ઓહને કે તમારી હા હું ક્યાં મૂચ કે આયવા તો બાપુજી આ એ છે બાપો કે મારી દીકરી ઓળખાતી નથી હો તે ઓકે ન ઓળખા ને કડશલી ભંગી જાય તહી બાબાએ કીધું એ કે ઈ એની કદૂથલી બમે ભંગ જ આવે મને મારી કદૂતલી એને પાળી દીધી છે આમાં તો ક્યાં ભંગાવા દાવી કાક બાપુએ લખ્યું છે કે સમજણ જીવનમાંથી જાય તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય તો તો જોયા જેવી થાય બેનો તમે જુઓ ને આમ તો બેનો ઉંમર છુપાવે અને પુરુષ એ પગાર છુપાવે બેનો જેટલી ઉમર કોઈ નો છુપાવે ને પુરુષ જેટલો પગાર કોઈ નો છુપાવે અમુક અમુક બેનો તમે જો હમણાં બસ માં બે બેનો ચડી ને તો બે હવા હાટું બાજી રાજકોટ થી બસ માં ચડી ને અમદાવાદ બે ને જવાનું હતું બે હવા હાટું બાધી કે હું પેલા અહીંયા આવી ગઈ હતી હું આવી ગઈ હતી હું આવી ગઈ હતી કન્ડક્ટર બહુ તૈયાર હતો એ કે જે મોટી ઉંમર હોય ને એ બે જાઉં તમે નહીં વાળો બે અમદાવાદ સુધી ઊભી રહ્યું પણ બેઠ્યું નહીં પછી તો બેહાડવા હાટું બાધી હોલી કે તું મોટી છે તું બેજા તું મોટી છે તું બેજા પણ નોઠે અમદાવાદ સુધી એમ નેમ ઊભી રહી આ એને ઉમર મોટી એને ગમે જ નહીં આ બેનો તમે જોવો ઉમર મોટી કોમ આમ વઈ ગયા હોય તો પાછા રેડી થઈ જાય એક ઘરવાળીને લઈને આમ ટ્રેક્ટર્સમાં લઈને ગયો આમ કે મારી ઘરવાળી કઈ બોલતી નથી ચાલતી નથી કાંઈ કે સાહેબ થઈ ગયું થઈ ગયું એમ સાહેબ આમ કે ભાઈ કોમામાં વહી ગયા છે કે સાહેબ ગયા તો હાજી થાય એસી ટકા છે ડોક્ટર વીસ ટકા હાજા થાય તો થાય નકર જાય શિયા આરામ બોલો રામ બોલો ભાઈ આ લીધેલો રોવા મળ્યો એ કે એમ આલે સાહેબ હજી આની ઉંમર એ કે હજી પિસ્તાલીસ વર્ષની છે છોકરા નાના ઓલી સાંભળી ગઈ ઉંમર તો હાસી કયો હજી ત્રીસની ની સૌ મૂળ નાટક કરતી હતી પણ ઉંમર ખોટી કીધી ને એ જાગી ગઈ બોલો આ ભાઈઓ તમે જોવો બેનો ઉંમર બહુ છુપાવે અને પુરુષ એ પગાર છુપાવે આપણે કઈ કેટલો પગાર એ કે આમ કે પચીસ હજાર પગાર પણ બે હજાર કપાતા એ કે ત્રેવીસ હજાર હાથમાં આવે અને ઊંડી તપાસ કરો ને તો મૂળ પગાર એનો દસ હજાર હોય એમાં સાત હજારની તો લોન કપાતી ત્રણ હજાર મૂળ હાથમાં આવતા હોય પણ એ અહીંયા કોણ જોવા જાય એટલે ખોટું હાલે એમ બેનો તમે મેં કીધું ને ઉંમર છુપાવે મેં માજી હમણાં બીમાર પીડ્યા ને શેલો શ્વાસ ગણે પૂછ્યું બા એ બા એટલે આમ બોલે છે આવું થોડા બોલતા હોય પણ મૂળ સેલો શ્વાસ શ્વાસ એ બોલતા હતા સારું કેવાય કે બા હવે તમે શ્વાસ ગણો છો તમારી કઈ શેલી હિસા છે એ મારી એક ઈસા પૂરી કરી જવો બોલો મારા બેહણામાં ને ગોલા વાળો કેટલી વાળા ઉમર છુપાવે અને પુરુષો પગાર છુપાવે બેનો ઉમર છુપાવે એની ઘીરે તમે જાવ તો એ આવું જે ખોટું કરતા હોય ને એના છોકરા પાસે એવા જ હોય એ તમે જોજો નિહાળમાં સાહેબ છોકરાઓને ગુરુત્વાકર્ષણ વિશે ભણાવતા હતા ગુરુત્વાકર્ષણની શોધ કરનાર વૈજ્ઞાનિક એ ઉપરથી સફરજન પડ્યું નીચે આવ્યું એને ખબર પડી કે આ નીચે જ કેમ આવ્યું ઉપર એટલી જગ્યા હતી ને આવું બધું સમજાવતા છોકરાને એમાં એક છોકરો શૈલી બેસમાં બેઠોતો ને ઈ ઊતો ઊતો આમ કરામ ના સાહેબ એમનો ચોક નો એય ઊઈ જા છો ઊતો નથી તો ગુરુત્વાકર્ષણને લીધે આમ થાય છે સાહેબે છોકરાને કીધું કે રાવણ વિશે લખતા હો દસ લીટી ઘરેથી છોકરો ઘરે લેશન કરતો કરતો એને બાપાને કીધું એને બાપાને કે પપ્પા શું રાવણ કોણ હતો એના બાપા ઝાપટ મૂકી રાવણ રાવણ ની ખબર નથી રાવણ ની ખબર નથી રાવણ ની ખબર મહાભારત વાંચ મહાભારત માં રાવણ આવે મહાભારત એમાં રાવણ આવે તારા ટીચર શું હું ભણાવે છે તને

તો કહે બાપ દીકરાનું ઉમર હરખી હોય હરખી જ હોય ને હું શૈનમાં પછી પપ્પા થયા જેણે ગામ મૂકી દીધું બોલો હવે આ તમને ભણાવી તમારી દીકરી હોય સમજ્યા વૈયા ગયા બદલી કરાવીને આ છોકરા જેવા હોય એવું નથી હો અમુક અમુક છોકરીઓ એવી હોય એવું નથી આ નકરા છોકરાના જ આપણે ઓલું કર્યા કરીએ છીએ અમુક દીકરીઓ એવી હોય આ હારી હોય તો વાંધો નહીં હમણાં એક દીકરીને લગ્ન નહોતા ને તે હાય વળાવતી વખતે રોવે બહુ બહુ રોતી હતી ને તેની માયા કીધું એ કે બેટા બેટા રોવાય નહીં દીકરીઓને ને હા જવાનું હોય જો આ હું ન આવી છોકરી રોતી રોતી કે તમે આવ્યા તમે તો જાણીતા મારા પપ્પાને ભેગા આવ્યા જાણીતા તો ખરા મારા પપ્પા હું તો અજાણ્યામ જાવ છું જો સાંભળી ગયો પણ હવે આમાં લીલા તોરણે માંડવે પાછી તો કઢાય નહીં કારણ કે એક તો માંડ માંડ છું હોય બીજે કઈ પાછું થાય નહીં સાંભળી ગયો એને એમ થયું કે આની યારે જિંદગી કેમ કાઢશું એમ કરીને જાનબાન બધી વળાવી દીધી ને રસ્તામાં છોકરી રોવે પંદર કિલોમીટર સુધી જાન આગળ વહી ગઈ તોય છોકરી રોયા જ કરે ને રોતી હતી ને એને હાહુ બેઠા તા હાહુ એ કીધું ઓ બેટા હવે રોવો માને માથું દુખશે ઓ બાપા સાના રહી જાય તમારું ગામે પંદર કિલોમીટર આઘું વયું ગયું હજી રોવો છો તોય વહુ સાના રે ઈપકા ભરી ભરી રવે અરે ભાઈ રોવો માં બાપા હું છે એટલું બધું તમાર બા યાદ આવ્યા તમાર બાપુજી યાદ આવ્યા તમાર ભાઈ યાદ આવ્યો તો હાલો પાછા વળી જાય તઈ હોવે રોતા રોતા કીધું બા મને કોઈ યાદ નત આવ્યો તો હું કામ રોવો છો માર બારી પાસે બેહું છે

આપણે પોલીસ વાળાને ખોટું બોલશું એક જ જીડ્યો તો આ ડોહા મરી જાય એ ખબર નથી હવે આ બિચારો હજી આ કે બોલો ઘર આમ જો તો પતિદેવને ખોટું બોલવું નથી હોતું પણ લગ્ન પછી લગભગ ઘરવાળા પતિદેવ બધા ખોટું બોલતા થઈ જાય છે જો ખોટું ન બોલે તો લગ્ન જીવન બહુ સારું નથી હાલતું એમ કરે ઇન્કવાયરી સતત ચાલુ જ હોય તમારે જો ક્યાં ગયા તા ને એમાં ખોટું કરવું પડે નકર રેસ કોર્સમાં બેઠા હોય ને આપણે એમ કહીએ કે અમે રેસ કોર્સમાં હતો તો એ સૂટા શેડા સુધી કેસ વયો જાય એટલે કવિ લખે છે વય નાની અને અકલ વધુ ઉજળો જેનો આચાર દેજે એવું દાતાર હેઠરું માણા હાંભળા માટે હમણાં એક જણો તો એની છોકરીના બાપાને કે હું એ કે તમારી દીકરી લગ્ન કરવા માંગુ છું એનો બાપો કે આભલામ મોઢું જોયું છે આવડા ઉભો ઉભો કે આભલામ મોઢું જોયું એટલે તારી છોકરી ઐશ્વર્યા રાય નું માગું લઈને ન જાવ ઈ ક્યાં એટલી બધી હારી છે એક જણો જમવા બેઠો ને તે ફુલાવ ભાત આવ્યા નવા નવા લગ્ન થયેલા પેલા વેલા ફુલાવ ભાત બનાવેલા એને ફુલાવ ભાત આવ્યા ને તો આમ ચાખીને કીધું કે આમાં ક્યાં પુલાવ જેવું લાગે છે આ શું છે એ કે ફુલાવ ભાત છે સન્મના ખાઈ લ્યો શું ફુલાવ ભાત છે આવા હોય ફુલાવ ભાત મેં નહીં ખાતા હોય આ પુલાવ ભાત છે તું છે ને એ કે જે બનાવીને એ બનાવ્યા પછી નામ દેજે આ અગાઉ ત્યાં નામ રાખતી જ નહીં તું આવા પુલાવ ભાત હોય ઓલી બાય મળી રોવા ફેસબુકમાં સાથસો લાઈક આવી ફોનમાં મુઈકા ફુલાવ ભાત અને ઇન્સ્ટાગ્રામ માં સસો પાત્રીસ જણા ના ફોન આવ્યા મને ફૂલા ભાગ બહુ હારા છે ફોન માં હારા છે એ એક જણો તો હમણાં લિસ્ટ બનાવતો હતો લિસ્ટ બધા માણસો નામ લખતો હતો કોઈ બાયુ નામ ને જણ ના નામ ને બાયુ નામ ને જણ નામ એનો હાટુભાઈ આવ્યો એ કે શું કરો છો જમણવાર ગોઠવવાનો છે

ક્યાંક તો કર્મની બીક છે નહીં તો ગંગા પર શાને આટલી ભીડ છે ક્યાંક તો કર્મની બીક છે નહીંતર ગંગા પર આટલી શાની ભીડ છે ભૂલથી કરેલા પાપ જ ગંગા ધોવે છે બાકી જાણી જોઈને કરેલા પાપ તો યમરાજના ધોખાથી જ ધોવાય હા અમુક અમુક વહુ તમે દો ને એટલી બધી તૈયાર થાય તી હાહુ ને એમ એમ થાય કે હું આ એટલી બધી તૈયાર થઈ છે આ વહુ ઘડીક દેખાણા નહીં તણ ચાર કલાક તે હાહુ રાડું પાડે ઓ બેટા ક્યાં સો તમે આ કયું ને દેખાપા નથી હવે ઈ ડ્રેસિંગ રૂમમાંથી અવાજ કર્યો એ માં તૈયાર થાઉ છું મંદિરે જાવું છે આ તો ક તન તન કલાક થોડું હોય અને વવ તો તમને કહું ઈ વોઠે લાલિન વેન્ટ ને ટી-શર્ટ ને સ્ટેટ વાળ લઈને બારા નીકળ્યા ને તઈ હાહુ એ કીધું

હવે કીધું એ કે સલાહ છે ને એ આઉટ ગોઈંગ ફ્રી છે ઇન કમિંગ નથી હાલે હું તમને કહું તોય હાલે બધાને આને તમે નહીં માનો હમણાં તો એક ઝાડ ઉતું ઝાડ હા મેના પોપટ બેઠેલા હોવે હા હું ને કીધું એ કે તમારા છોકરામાં કાંઈ બુદ્ધિ જેવું નથી કેમ શું વાંધો અમારા છોકરામાં કાંઈ પ્રેમ જેવું નથી તમારી માથે જ ઉતર્યો હી કે કે મારામ કઈ પ્રેમ નથી તો તાર બાપો બાબો હા હોકરે કાઢી નો મૂકે મને આ કઈ હાઠ વરસ છે આ આવી શું મને નઈ ખબર પડતી હોય પ્રેમ કોને કહેવાય પણ તમારામ હોય બોલ બકી તમારા છોકરામાં તો હાવ નથી આ 20 વર્ષથી હું પરણીને આવી નથી મને કોઈ દી પ્રેમ આપ્યો હારો પણ તું શેના ઉપર થી કે છો આમ જો આમ ઝાડવા માથે જો મેના પોપટ કેવા બેઠા કાયમ આપડા ઝાડ ઉપર આવે છે મેના પોપટ સાંસમાં સાત પરોવીને બેહે આવો પ્રેમ હોવો જોઈએ એ ગાંડી હરખું જો હું કાયમ જોઉં છું પોપટ ઈ નો ઈ છે મેના કાયમ બદલે તાર એવું કરવું છે ઓવે હા હું તમને કો મુંગી થઈ છેલે મારી વાણીને વિરામ આપતા પહેલા કે જેની લાગણી મળી છે એને પામી લેજો જિંદગીમાં થોડુંક જતું કરી અને હસતા શીખી લેજો કારણ કે મળશે દુનિયામાં અપરિચિત લોકો પણ જે તમારા બની જાય એને તમે સાચવી લેજો માટે કર્મ સારા કરજો સદા ખુશ રહેજો અને બચેલી જિંદગીને હસતા હસતા વિતાવજો અને માણજો એ સાથે પ્રફુલ્લ જોશીના આપ સૌને જય માતાજી